શિક્ષણ સહાયક ભરતી અને એના અંતર્ગત આજનો મહત્વનો પરિપત્ર છે મિત્રો ચોક્કસથી જોઈ લેવો કેમકે ઘણી બધી અપડેટ્સ તમને મળતી રહે છે બીજી વસ્તુ એ કે મિત્રો આપણે શિક્ષણ સહાયક ભરતીને તમામ અપડેટ્સ આપણી ચેનલમાં અપલોડ કરતા રહીએ છીએ પરિપત્ર હોય કોઈ નવી અપડેટ મુકાણી હોય તો આ તો માત્ર પરિપત્ર નથી પરંતુ બીજી એક પણ ખાસ ન્યૂઝ તમને વચ્ચે મળવાના છે તો આખે આખો વિડીયો છે વ્યવસ્થિત

આજે પરિપત્ર છે પરિપત્ર છે આ મિત્રો થયો છે ઉપરોક્ત વિષય સંદર્ભે પરતવે જણાવવાનું કે પંદર અગિયાર બે હાજર ઓગણીસ ના જાહેર ક્રમાંક અન્વયે સત્તર અગિયાર બે હાજર ઓગણીસ ની જાહેરાત છે આવેલી હતી અને એ ધારાના અનુસંધાને વેઇટિંગ લિસ્ટ કાર્યરત કરેલું છે અને આ વેઇટિંગ લિસ્ટની અંદર સમાવિષ્ટ ઉમેદવારોને ઓનલાઈન શાળા ફાળવણી પત્રો આઠ બાર બે હજાર વીસ તેર બાર બે હજાર વીસ સુધી જિલ્લા મથક નિમણૂક હુકમો મેળવવાની અને ચૌદ બાર બે હજાર વીસના રોજ ઉપસ્થિત થવાનું કહેવામાં આવેલું છે અને જે સૂચનાઓ છે એ અહીંયા ધ્યાને રાખવાની છે તો મિત્રો કઈ કઈ સૂચનાઓ છે એને આપણે વાત કરીએ તો જેતે જિલ્લાની અંદર સદર ભરતી અન્વયે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે સ્થળ હતું તે જ નિમણૂંક હુકમ મેળવવા અંગેનું સ્થળ રાખવાનું છે દરેક ઉમેદવારના ઓનલાઈન શાળા ફાળવણીપત્રમાં જે તે ડોક્યુ જિલ્લાના ડોક્યુમેન્ટ વેરીફિકેશનના સ્થળનો ઉલ્લેખ થયેલો છે આપના જિલ્લાના ફાળવેલ ઉમેદવારોની વિગત આપને સદર ભરતી પ્રક્રિયા અન્વયે આપેલ ડીઓ લોગિનની અંદર છે એમ મળવાની છે અને તે નાખતા સારા ફાળવણીની વિગતો આપને ઉપલબ્ધ થશે જે તે ઉમેદવારની હાજર ગેરહાજર એબસન્ટ પ્રેઝન્ટ ઓપ્શન સિલેક્ટ કરીને આપણે ઓનલાઈન દર્શાવવાની છે એટલે મિત્રો તાત્કાલિક જે મિત્રો છે વેટિંગ લિસ્ટની અંદર પણ હાજર નહીં રહે તો ટૂંક સમયની અંદર તમારું સેકન્ડ વેટિંગ લિસ્ટ તો બહાર પડી જ જશે

શાળા ફાળવણી પત્ર હાર્ડ કોપી મેળવે મેળવી શકે ન હોય તેને ઉમેદવાર શાળા ફાળવણી પત્ર પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરીને જિલ્લા કક્ષાએ સોફ્ટ કોપી રજૂ કરી દેશે તો સ્વીકૃત ગણાશે એટલે કોઈ મિત્રો હાર્ડ પ્રિન્ટ કાઢવાનું ભૂલી જાય તો કંઈ ચિંતા ન કરતા સોફ્ટ પ્રિન્ટ છે એ પણ અહીંયા ચાલી શકશે અહીંયા વાત કરીએ આપણે તો દસ બાર બે હજાર વીસના સૂચવ્યા મુજબ નિમણૂક હુકમ આપતા

રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી લાયકાત મેળવેલા ઉમેદવારોના કિસ્સામાં જિલ્લા કચેરી દ્વારા જે તે યુનિવર્સિટીમાં ગુણપત્રકો તેમજ અન્ય જરૂરી આધારોની ખરાઈ બાદ જ ઉમેદવારને નિમણૂક હુકમ આપવાનો રહેશે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કક્ષાએથી પ્રમાણપત્રોની ખરાઈ એક માસમાં પૂર્ણ કરાવી લેવામાં આવે તે અપેક્ષિત છે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો ફાઇવ સિક્સ કે ની જોગવાઈ અન્વયે ઉમેદવાર ફરજિયાતપણે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નિયત નમૂનામાં જમીન ખત નિમણૂંક મળી એના એક માસની અંદર રજૂ કરવાનો છે જે ઉમેદવારને બંધન કરતા છે રહેવાનો છે જમીન ખતનો નમૂનો છે મિત્રો જો આપ કમેન્ટ કરશો તો હું પણ અહીંયા તમને દર્શાવીશ અને આમ પણ વેબસાઇટ ઉપર છે તમને જોવા મળી રહેશે તો બેમાંથી તમારી જે ચોઈસ હોય એ કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી દર્શાવજો જે ઉમેદવાર કોવિડ નાઇન્ટીનના પોઝિટિવ હોય ક્વોરન્ટાઇન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તો ઉમેદવારે સૂચવે સમય અને સ્થળે તમામ અનુસાંગિક આધારો સહુકમ મેળવવા માટે અન્ય કોઈ વ્યક્તિને ઓથોરિટી લેટર આપીને મોકલવાના રહેશે તદનુસાર હાજર થવાની તારીખમાં છૂટછાટ આપવાની પ્રક્રિયા જિલ્લા કક્ષાએ છે થવાની છે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઈનનું પાલન કરવાનું છે

તો આ એક મહત્વની બાબત છે જે ઘણા બધા મિત્રો છે કહેતા હોય છે કે કોઈ કેન્ડિડેટ છે બંને ભરતીની અંદર સારું એવું મેરિટ ધરાવતો હોય જેના કારણે એ બંનેમાં એપ્લાય કરે છે પરંતુ પાછળથી એ જે ભરતીની અંદર પેલા લઈ લે છે અને ત્યાં પોતાનું ગામ ન મળતું હોય અને બીજી ભરતીની અંદર પોતાનું ગામ મળતું હોય તો એ પોતાની રીતે ફેરબદલ છે એ કરે છે તો તે સમયે આ એક અલગથી નિયમ છે ઘણા બધા મિત્રોને ઉપયોગી બની રહેવાનો છે તો અત્રેથી ડીઓ લોગ ઇનમાં આપેલા ઉમેદવારની યાદી સિવાયના કોઈ પણ ઉમેદવારને નિમણૂક હુકમ અપાઈ નહીં તેની ખાસ તકેદારી રાખવાની વાત પણ આ પરિપત્રની અંદર છે રજૂ કરવામાં આવેલી છે થેન્ક યુ સો મચ આવી બીજી ભરતી અપડેટ્સ માટે તમારી સાથે જોડાયેલા રહેજો અને બે લાઇકોન છે એના પ્રેસ કરવાનું ન ભૂલતા મિત્રો આજે એક બીજો પણ લેટેસ્ટ ન્યૂઝ જે આવેલા છે એની વાત કરી દઈ તો જે અનસક્સેસફુલ કેન્ડિડેન્ટ લિસ્ટ જે મેં તમને વાત કરી હતી કે એક તો વાત આની કરવાની છે પરંતુ જોડે જોડે એક બીજી મહત્વપૂર્ણ વાત કરવાની છે અને એ વાત કહી છે તો કે બીજી એવી માહિતી છે મિત્રો કે જે અનસક્સેસફુલ હાયર સેકન્ડરી કેન્ડિડેન્ટ લિસ્ટ એ પણ અહીંયા અપલોડ કરી દેવામાં આવેલું છે પહેલાં લખાઈને લિંક આવતી હતી ખુલતી નહોતી હાલ તમે વેબસાઇટની અંદર જશો મેનુ બારની અંદર એટલે લિંક આરામથી ઓપન થઈ જશે તો ત્યાંથી તમે અનસક્સેસફુલ કેન્ડિડેટનું લિસ્ટ પણ જોઈ શકો છો અને કયા પ્રોબ્લેમ્સ છે એમને ફેસ કરવા પડ્યા છે એની એક બેઝિક માહિતી તમને મળી જાય જો આપનો વારો ન આવતો હોય તો જો આવતો હોય તો તમને ખ્યાલ આવી જાય બરાબર તો મળીએ છીએ એક બીજી અપડેટ સાથે ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ બધાને ખૂબ ખૂબ અભિનંદન જેમનો વારો આવવાની કતારમાં જેના જેમનો વારો છે એ આવી ગયો છે બબાય ટેક કેર